હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ગણપતિજીના ફેવરિટ મોતીચૂરના લડ્ડુ, અને એ પણ કોઈ પણ જાતની ઝંઝટ વગર, માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ જાતના ઝારાની પણ જરૂર નહીં પડે તમારી બુંદી માટે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો સૌથી પહેલા તો આપણે બુંદી બનાવવા માટે 1 કપ બેસન લઈ લેશું. આ જીનું બેસન છે, આપણે જે માર્કેટમાંથી પેકેટવાળું લઈએ છીએ એ જ છે. અને અહીં થોડો એવો ફૂડ કલર એડ કરી દઈશું, એ ઓપ્શનલ છે. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ફૂડ કલરમાં મેં ઓરેન્જ અને યલો બંને મિક્સ કરીને લીધા છે. હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે બેટર બનાવી લઈશું. પાણી એકસાથે એડ નહીં કરી, આ રીતે થોડું થોડું એડ કરીશું. અહીંયા બેટર આપણે પરફેક્ટ બનાવવાનું છે. જો બેટર આપણું સારું નહીં બને તો બુંદી પણ સારી નહીં બને. તો પાણી એક સાથે ક્યારેય એડ ના કરવું, આ રીતે જોઈએ એ પ્રમાણે એડ કરતા જઈશું. તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, તમે જોઈ શકો છો. આનાથી ના વધારે પતલું કે ના વધારે ગાઢું. હવે બેટરને આપણે રેસ્ટ આપી દઈશું થોડી વાર માટે. ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરી લઈશું. તો મેં 1/2 કપ સુગર લીધેલી છે, 1 કપ બેસન લીધો હતો અને 1/2 કપ સુગર લીધી છે અને 1/2 કપ પાણી લીધેલું છે. હવે ગેસની ફ્લેમને ઓન કરી સુગર મેલ્ટ ના થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા જઈશું આપણે. આમાં આપણે કોઈ તારની ચાસણી કરવાની જરૂર નથી, બસ થોડી ચીપચીપી થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. આ રીતે આપણે ચેક કરી લઈશું જરા, આ રીતે આંગળીથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો. તો હજી થોડી વાર માટે હું રહેવા દઈશ. ચાસણી બનતા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે આમાં. તો અહીંયા હવે આપણી ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતની ચાસણી લેવાની છે. તો ચાસણીને આપણે સાઈડમાં રાખી દીધી છે અને બુંદી તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આ રીતની પ્લેટ હોય તો કાણાવાળી, તમારી પાસે ઝારો ન હોય તો આ રીતની પ્લેટ તમે યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો એની ઉપર આપણે બેટર આ રીતે એડ કરી દઈશું. બસ આ રીતે થોડું એવું ટેપ કરીશું અને નીચે તમે જોઈ શકો છો કે બુંદીના ગોળ ગોળ દાણા સરસ રીતે આપણે પડે છે. બુંદી તળતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની કે તેલ છે સરસ રીતે આપણે ગરમ કરવાનું છે. તેલ સરખું ગરમ નહીં હોય તો બુંદી એકદમ ચપટી થઈ જશે. જોઈ શકો છો હવે સાઈડમાંથી બબલ્સ બંધ થઈ જાય આવતા તેલના, એટલે આપણે બુંદીને લઈ લઈશું. બુંદી આપણી ફ્રાય થઈ ગઈ છે. તો આ રીતે બુંદી પાડતા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને આપણે પ્લેટમાં લઈ લેશું. આ જ રીતે બધી બુંદી આપણે પાડી લઈશું. તો અહીં બુંદી બધી આપણે બની ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એને ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે મિક્સરની જારમાં એડ કરી દઈશું. તો અહીં અમે મિક્સરનો જાર લઈ લીધું છે, એની અંદર બધી બુંદી એડ કરી દઈશું. હવે મિક્સરની જારને ઓન ઓફ મોડમાં રાખી અને આ રીતે ક્રશ કરી લીધી છે અધકચરી. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતે અધકચરી રાખવાની છે. એને આપણે એડ કરી દીધી છે ચાસણીની અંદર. ગેસની ફ્લેમને આપણે પાછી ઓન કરી દઈશું. હવે એની અંદર મેં થોડી ઇલાયચી એડ કરી દીધી છે, થોડા એવા મેલન સીડ એડ કરી દઈશું. આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે મોતીચૂરમાં. અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા દેશી ઘી એડ કરેલું છે. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું અને 2 મિનિટ જેવું એને આપણે પકાવીશું. ચલાવતા જઈ અને પકાવતા જઈશું આપણે.
આ રીતે તમે મોતીચૂર બનાવશો તો એકદમ ઇઝીલી બની પણ જશે, કોઈ પણ જાતની ઝંઝટ વગર, અને ટેસ્ટમાં તો ખૂબ જ સારા લાગશે. અહીંયા ધીમે ધીમે ચાસણી બધી છે એબઝોર્બ થઈ જશે બુંદીની અંદર. તો એને 2 મિનિટ પકાવી લીધી છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું મિક્સરને, પછી જ એના લાડુ બનાવીશું. પછી ઠંડુ થયા પછી એકદમ સરસ રીતે આ રીતે ગાળું થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એના લાડુ બનાવી લઈશું. તો આ રીતે આપણે હાથમાં મિક્સર લઈ અને લાડુ વાળી લેવાના છે હળવા હાથે. તો આ જ રીતે આપણે એક પછી એક બધા જ લાડુ બનાવી લઈશું. ખૂબ જ ઇઝીલી બની જાય છે આ રીતે. તો અહીંયા બધા લાડુ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આપણે હલવાઈ પાસેથી લઈએ છીએ એવા જ લાડુ બનીને તૈયાર થયા છે. ઉપર પિસ્તાથી થોડા ગાર્નિશ કરી લઈશું અને ટેસ્ટમાં તો લાજવાબ છે. તમે આ ગણેશ ચતુર્થી ઉપર આ લાડુ એક વખત જરૂરથી બનાવજો. અને તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય.